તો હવે સંસારના સ્વરૂપ વિશે, સ્વરૂપના ઐશ્વર્ય વિશે, જ્ઞાનીના બોધ વિશે, જ્ઞાનીના ઉપકારો વિશે આવા વિચારો એના અંતરમાં વધુ ચાલે છે, અને ફાલતુ વિચારો એ આવે તો પણ ગૌણ ભાવે હોય છે. આ એનું વિચાર બળ. બેન કયું હતું પહેલું? ચીમટું. બીજું? હા, આ જુઓ, આ આ તમારો અનાયાસે આ પુરુષાર્થ થતો હશે, કારણ કે એવી સત્સંગની મોજ ચાલે છે કે આવે. હું ગઈકાલે જ કહેવાય કેટલા લોકો હજી એલએમાં એવા છે કે હવે એ ઇન્ડિયા નથી આવવાના, હવે મને 1.5 વર્ષે મળશે, 1.5 વર્ષ. એ બી ટેન્ટેટિવ છે, હું જાઉં કે નહીં જાઉં મને ખબર નથી, પણ 1.5 વર્ષ સુધીનું હવે એલએ નહીં જાઉં. બરાબર છે ને? આવતા જુલે એટલે એમ ભાવતી આવ્યા કરીશ એવી રીતે, પણ નહીં. પણ એ આવી બી નથી શકવાના, અને એમની લાઈફ હું નામ નથી દેતો, પણ એમની લાઈફ એટલી બધી ત્યાં ટફ છે કે વેબકાસ્ટ જોવા માટે બી ટાઈમ નથી. દરરોજના 150-200 માઇલની દરરોજની ડ્રાઇવિંગ, દરરોજની 150-200. અમે તો ગણતરી કરતા કે દરરોજ ધરમપુર જેટલી ડ્રાઇવિંગ કરે એવરી ડે. એવું બધું સ્ટોર હોય લોકોના હોય ને એ બધું, બસ સીડી કંઈક છે તે ગાડીમાં મૂકીને જે સંભળાય, પણ કોઈ જોવાનો ચાન્સ ના મળે. જોવાનો ચાન્સ મળે તો બી રાતના 11:30 પછી છે. એટલે કેવી આંખો હશે, બુદ્ધની આંખો હોય એવી, અર્ધી બંધ ધ્યાનસ્થ મુદ્રામાં એ ટીવી જોવે. એટલે એ પરિસ્થિતિ જ એવી છે. હા, તો મેં એ કપલને અભય વચન આપ્યું છે કે હું જ્યારે બી એલે આવું, છેલ્લે એરપોર્ટ પર જવા માટેનો એ સેવા કાયમ નહીં તમારી, બહુ ઓછા ને કાયમ ને. તમે લાખ ગુના કરો, લાખ ભૂલ, કરોડ ભૂલો કરો, તો પણ આ સેવા તમારી કાયમ નહીં સેવા. મારી અનુકંપામાંથી નીકળેલી હતી આ. અને પણ 1.5 વર્ષે મળશે, અને આ આ વખતે તો પાછું 1.25 કલાક જ અમે બસ ગાડીમાં ચાન્સ મળે એમાં થોડો પર્સનલ સમાગમ થાય, પછી 1.5 વર્ષ ટકે છે કે નહીં. અને છતાં નેક્સ્ટ ટાઈમ જાઓ તો એ જ ભક્તિભાવ દેખાય, આંખમાં એ જ આંસુની ધારા દેખાય, એ જ ડાયલોગ આવે, એ જ ભક્તિભાવ આવે. એને હજી ખબર બી નથી કે મેરે ગુરુદેવ સીડી નીકળી છે, મેરી સિતારે નીકળી, છતાં મારા માટે એવો જ ભાવ. પણ કાન્ટ સ્ટે અપડેટેડ વિથ અસ. શાંત સુધારસ ચાલે છે એ બી ખબર હશે કે નહીં, ક્વેશ્ચન માર્ક છે, પણ છતાં કરે છે. સત્સંગમાં બી નથી આવતું. બરાબર, તમે તો સમજી ગયા કોણ છે. જો એના ગામની વાત આવે ને એટલે એકદમ એની ઊંઘડી જાય. હું કહું કે આ બળ બીજું હોવું જોઈએ, કારણ કે પરિસ્થિતિનો કોઈ ભરોસો નથી, ત્યાં આપણે અસહાય છે. એટલે એક બાજુ આવ્યું જિજ્ઞાસા બળ, વિચાર બળ. હવે વિચાર બળમાંથી આગળ વૈરાગ્ય બળ. એકના એક વિચાર ચાલે એટલે એ ભાવના બની જાય, અને એ ભાવના નૌકા બની જાય. નૌકા જેમ એક કિનારેથી બીજા કિનારે તમને લઈ જાય, તેમ વિચાર, એકના એક વિચાર જ્યારે ચાલે ત્યારે એ ભાવના બને. એ ભાવના માટે ભગવાન મહાવીરે ઉપમા આપી છે નૌકા સમાન છે, કે જે તમને એક કિનારેથી બીજા કિનારે ઇઝીલી લઈ જાય. એવી રીતે હવે તમે સંસારના કિનારામાંથી સિદ્ધના કિનારા તરફ ઇઝીલી જવા માંડો એવું વૈરાગ્ય બળ તમારી અંદર ઉત્પન્ન થાય. વૈરાગ્ય ભાવના કહેવાય છે ને, એટલે વૈરાગ્ય ભાવના એ જ વૈરાગ્ય બળ. નિર્ણય થાય, નિશ્ચય થાય, અને નિશ્ચય થયેલી વાતની સહજ જાગૃતિ રહે. પ્રસંગ તો બને, ઘરમાં મરણ પ્રસંગ છે, છતાં ભોજન પણ રંધાયું છે, ભોજનમાં મીઠું ઓછું બી છે, ખબર બી પડે છે, છતાં સહજ ઉદાસીનતા રહે છે. એને એમ નથી થતું કે લાવો પેલું બર્ની લાવો, એમાં પેલું મીઠું લાવો, આમ નાખો, બરાબર ચાખો. ખબર પડે છે કે આ થોડું મોલું છે, પણ ખાઈ લે છે, કારણ કે બેઝિકલી એ વિષયમાં એટલું જોડાણ જ થતું નથી. જેવું તમે લોકો કરશો ને 9 દિવસ મીઠાવાલી કરશો, વાંધો નહીં, શાકભાજી માટે તમે લઈ લો, અને અમે વ્યવસ્થિત એવી વ્યવસ્થા કરી છે કે ભોજનશાળાની 2 રો નોર્મલ ફૂડ અને 2 રો આયંબિલ ફૂડ. એટલે તમારે પહેલાંને જોઈને આયંબિલમાં સ્થિર રહેવાનું,
પેલો બરાબર ગરમ ગરમ ઉપમા ખાતો હોય, એમાં આમ ઘી વધારે અને રવો ઓછો એવો ઉપમા, અને એમાં બધું કોથમીર હોય, ટામેટા હોય, એની સુગંધ, ઉપમાની સુગંધ આયંબિલના દિવસોમાં આવે. આમ આમ કોઈ પીરસે ને તો બી લેશો નહીં તમે એ દિવસે. તમને એમ લાગે ઓહો આ મીઠાને બધે થોડું સાકર નાખ્યો તો કેવો રવાનો શીરો બની જાય, એવા એવા વિચાર. એટલે ત્યાં જ મેં કીધું જુદું નહીં રાખતા, જેને દ્રઢ રહેવું હોય ત્યાં જ ડિસ્કનેક્ટ થઈને રહે. એમ ભાગીને રસનો જય નથી કરવાનો, પણ તમે ભલે ખાઓ, મારે પ્રભુની આજ્ઞામાં રહેવાનો ભાવ છે. અને પછી આમ વટતી અંદર નહીં આવતા, આમાં તો આંબેલ છે, કઈ બહુ મોટી વાત નથી એમાં. કોઈ એ આપણે એમ પેલું તપ મદમાં આવી ગઈ એટલું રિપીટ કરતો નથી, અને બાકી કરીશ જે ત્યારના ઉદ્ઘોષમાં કરીશ વાત. તો ઠીક, વૈરાગ્ય બલ, વૈરાગ્ય બલના કારણે મન જ્યાં બી જાય, તન જ્યાં બી જાય, યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય. જ્યાં જ્યાં મન જાય, દેહાભિમાની ગલિતે વિજ્ઞાતિ પરમાત્માની, દેહ માન જેનું ગયું છે અને પરમાત્માને જેને આત્માને જાણ્યો એનું મન જ્યાં જ્યાં જશે સમાધિ જ સમાધિ છે, ડિટેચમેન્ટ ડિટેચમેન્ટ છે. એને કોઈ વ્રત બી ન લેવું પડે વૈરાગીને, આ નહીં કરું કે આ કરું, લે તો સારી જ વાત છે, પણ ન લીધું હોય તો બી એ જ્યાં જાય. આપણે એકદમ કોરિયન ભાષામાં કોઈ મૂવી ચાલતી હોય, ભલું પૂછું તમને તો એ બી ગમી જાય, કંઈ જ ન હોય ને તો કોરિયન મૂવી જોયા કરે. એવો એક ખોપડી છે અમારે શિકાગોમાં છે, આમ તો કોરિયન તને સમજાય તો કે નહીં, તો મેં તો શું તો કે જોવાનું, સબટાઇટલ્સ હશે બી અને કોઈ ન બી હોય, પણ એમ નહીં એમાં રસ ના પડે. ઓપ્શન હોય તો રસ પડે, આઈ અન્ડરસ્ટેન્ડ, કાંઈ ઓપ્શન ન હોય તો આપણે એ પણ જોઈ લઈએ. પણ બરાબર તમારી અગ્નિપથની મૂવી ચાલતી હોય, તમારું મજાનું સોંગ ચાલતું અને બીજું બધું કોરિયન ચાલતું હોય, તો તમે આમ સીધું સહેજે વૈરાગ્ય બળ બને છે ને, પછી કોઈ ફરક પડ નથી બહારમાં શું ચાલે છે, એ ડિટેચ નો ડિટેચ રહે છે. એટલે એને બળ કીધું છે, કારણ કે એ આત્મામાં સ્થિર થવામાં મદદરૂપ બને છે. એ જ વૈરાગ્યનું એક બીજું સ્વરૂપ છે પ્રેમ. ગરમ ગરમ ચા છે, એને ઠંડી કરવી છે, જલ્દી ઠંડી કરી છે, ને બી પ્રભુ કેવી રીતે કરશો, રકાબી આજકાલ બધે મગમાં જ લેતા હોય છે, પણ કપ રકાબી હોય તો એ ચાને જરા વિસ્તાર કરી દો, વિસ્તાર કરી દો તો ઠંડુ, તારા પ્રેમનો જરા વિસ્તાર કરી દે, એ જ વૈરાગ્ય. ત્યાં ત્યાં મતલબ કે મેં લોસ એન્જલિસમાં જ લગભગ વાત કરી હતી કે સાધુ માટે મારે હમણાં એક શાસ્ત્ર અભ્યાસમાં એટલું સુંદર વાત આવી, સાધુને સર્વ જીવ માટે બંધુ ભાવ હોય. સર્વ જીવ સ્વાભાવિક છે, સર્વ જીવ માટે એને મૈત્રી ભાવ હોય, મિત્રતાનો ભાવ હોય. તરત નેક્સ્ટ છે સાધુ તે જે અમિત, અમિત નહીં અમિત, એટલે કે સાધુ તે જેનો કોઈ મિત્ર ન હોય, એક મિત્ર ન હોય. એને મિત્રતા જોઈએ તો આખા જગત સાથે કરવાની, નહીં તો કોઈ નહીં. આ એક બે જે ફેવરેટ રાખો છો ને એમાં જ મરો છો. કેટલી સુંદર વાત છે અમિત, કારણ કે મિત્ર કોણ હોય, પંપાલિયા કરે, મસ્કા મારે, તારા અહંકારને એ કરે, તારી ઈચ્છાઓને પૂરી કરે, તે આપણા મિત્ર. જરાક પેલો ઈચ્છાને પૂરી ના કરે પછી મિત્રતા જેવું લાગે છે, જરાક કોઈક આપણે સામે જવાબ આપી દે પછી મિત્રતા જેવું લાગે, જરાક કોઈ એમ કહી દે એ તું આ બોલે તો મને કંઈક ખોટું લાગી જાય છે એવી રીતે પછી મિત્રતા રહે. મિત્રતા તો ત્યારે રહે જ્યારે પંપાલ પંપાલ કરે. તો સાધુ તે જે અમિત હોય, સાધુ હા તારી વાત નથી ચાલતી, સાધુ અમિત. હું તો વારી વારી ગયો, હું પ્લેનમાં હતો જ્યારે આ ઓડિયો સ્વાધ્યાય કરતો હતો હું, અને મને ત્યાં ને ત્યાં ભાવ નમસ્કાર મેં કર્યા. મેં કીધું એક બાજુ તમે કહો છો કે બંધુ ભાવ હોય સર્વમાં, બીજી બાજુ કહે છે કોઈ મિત્ર નહીં. યુ તમને તકલીફ પડે ત્યારે લાવ આની પાસે જાઉં એવું કોઈ હોવો જોઈએ નહીં પરમાત્મા સિવાય. ઓફકોર્સ ભૂમિકાની વાત છે, સાધુની ભૂમિકાની વાત છે, પણ મને બહુ ગમી ગયો સિદ્ધાંત, કારણ કે એક હોય ને તો એના પર રાગ થાય, પછી એક્સપેક્ટેશન થાય, પછી ઈગો ક્લેશ થાય, પછી નેગેટિવ વૈરાગ્ય જાગે,
કાંઈ ના, કોઈની સાથે બોલવું જ નથી, એકલા એકલા રહેવાનું, દાંતો ચડાવીને બેસવાનું, યાદ કરવાનું કે છેલ્લો હું ક્યારે હસ્યો હતો, આલ્બમ ખોલીને જોવાનું 1997માં છેલ્લી વાર હસ્યો હતો. આ બધું આખું નોનસેન્સ સ્ટાર્ટ નહીં કરો. કમ બેક, જ્યારથી જાગો ત્યાંથી કમ બેક. બાકી આમ કરે કોઈને કોઈની પડી નથી, અંતે તારે જ પાછું ઉઠવું પડશે, વિલ યુ બી માય ફ્રેન્ડ, વિલ યુ બી, એમ કરીને પાછું આવવું પડશે. એના કરતાં હવે એક પરમાત્માને જ તમે માતા પિતા બંધુ સખા એવી ભાવદશામાં જાઓ. આ બી એક વૈરાગ્યનું રૂપ છે. તો જિજ્ઞાસા માંથી વિચાર, વિચારમાંથી વૈરાગ્ય, વૈરાગ્યમાંથી ધ્યાન. જેમ જેમ વૈરાગ્ય જાગે તેમ તેમ સંકલ્પ વિકલ્પની મંદતા જાગે, ચિત્તની એકાગ્રતા આવે, ચિત્તનું સ્થૈર્ય હોય, ચિત્ત સ્થિર રહે. એક ભાવ દશામાં સ્થિર હોય એટલે ચિત્તની પ્રસન્નતા બી રહે. ધીમે ધીમે સંકલ્પ વિકલ્પની મંદ થતા આ જ એની એનું ધ્યાન બળ. વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા ધીમે ધીમે આત્મમય થતો જાય. સમયનો અભાવ છે એટલે જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને એના ફળ રૂપે છે જ્ઞાન બળ. શરીરથી મન તરફ જવાનો પુરુષાર્થ એને કૃપાદેવે વિચાર કીધો છે. મનથી આત્મા તરફ જવાનું પુરુષાર્થ એને કૃપાદેવે ધ્યાન કીધું છે. ઔષધ વિચાર ધ્યાન. તારી જે ધર્મ ક્રિયા છે એ શરીરના લેવલ પર જ થાય છે ને, એમ થતી હતી મિકેનિકલ ક્રિયા, પૂજા હોય, આરતી હોય, સામાયિક હોય, ધીમે ધીમે હવે એમાં વિચાર જાય છે. આરતી ઉતારી રાજા કુમાર પાલ, હું બી આરતી ઉતારું છું અને હું બી સરસ જુદા જુદા રાગમાં ફાય, એવી એવી કયા ભાવ દશામાં હશે કુમાર પાલ કે હજાર વર્ષ સુધી બીજા કોઈનું નામ સબસ્ટિટ્યુટ નથી થયું, સબસ્ટિટ્યુટ ન થયું. હજાર વર્ષ થઈ ગયા, 800-900 વર્ષ અને તો બી આરતી ઉતારી રાજા કુમાર, કોઈ દિવસ તમને વિચાર નથી આવ્યો આરતી કરતા કે હું તો કેવી મોજ થઈ છે આરતી, છતાં કુમારપાલને કેવો ભાવદશા થઈ હશે. એવી રીતે શરીરથી મન સુધીની જે ઘટના ઘટી તો આ ઔષધ વિચાર થયો. વિચારરૂપી ઔષધ હવે તમે લઈ રહ્યા છો અને હવે સ્વસ્થતા તરફ તમે જઈ રહ્યા છો. અને વિચારથી મનથી આત્મા તરફનો પુરુષાર્થ એ ધ્યાન. તમને ધ્યાન ન ગમે તો તમે એ પુરુષાર્થ નથી કરી રહ્યા, તો તમે હજી આ ભૂમિકામાં છો. ઇટ્સ ઓકે, પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ, પ્રાઇમરીનો નિષેધ નથી, બટ યુ આર નોટ ગેટિંગ એન્ટ્રી ઇન ટુ ધ સેકન્ડરી સ્કૂલ. હાયર સેકન્ડરી તો છોડી દો. ઔષધ વિચાર ધ્યાન, કેટલી સુંદર રીતે વાત મૂકી છે કૃપાદેવે. તો એવી રીતે ધીમે ધીમે એ આત્મજ્ઞાન તરફ સરકે છે. ધર્મ ધ્યાનના ફળરૂપે સમ્યક દર્શન, શુક્લ ધ્યાનના ફળરૂપે કેવળ જ્ઞાન. જો ધ્યાનનું ફળ જ્ઞાન છે, જ્ઞાનનું ફળ ધ્યાન નથી, ધ્યાનનું ફળ જ્ઞાન છે. ધર્મ ધ્યાનના ફળરૂપે સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન. શુક્લ ધ્યાનના ફળરૂપે કેવળ જ્ઞાન, ધ્યાનનું ફળ જ્ઞાન. અને એ જ ક્રમ કૃપાદેવે પત્રમાં મૂક્યો. એક જગ્યાએ મેં અમેરિકામાં એક જણ પ્રશંસા કરતો હતો કૃપાદેવની, પણ જે શબ્દો એને વાપર્યા કે આ એવી વિરલ વિભૂતિ છે કે એના પત્રો શાસ્ત્ર બની ગયા છે. એ કે પત્ર, તમારો કોઈ પત્ર વાંચે, વાંચીને અડધો વાંચી પછી અડધું અનુમાન કરે અને ફાડવાનું સ્ટાર્ટ કરી દે. અડધું વાંચે એટલું ફાલતુ પત્ર હોય કે તમને ખબર જ હોય કે લાસ્ટ પેરેગ્રાફમાં છેલ્લે આમ મીછામી દુકડામ લખ્યું હોય, અડધું વાંચીને ફાડવાનું સ્ટાર્ટ કરી દો એવા તમારા પત્ર. અને એક આ પત્ર માથે ચડાવ્યા ખરે યાર. જો કોઈ વ્યક્તિ શાસ્ત્ર લખતો હોય ને ત્યારે તો એની ચિત્તની નિર્મલતા, એની ચિત્તની એકાગ્રતા જબરી હોય. પૂછો ને આ પેલા પ્રભુ કે સંડા સ્વામી, શું પેલા અતુલભાઈ, અતુલભાઈ, અતુલ પ્રભુ, અતુલ પ્રભુને પૂછો એક સ્પીચ લખવાની હોય ત્યારે બી કોફી જોઈએ, બિના આઉટ કોફી ઇન. બિના કેમ, જો તારી કચકચ નહીં જોઈએ, તું બહાર જા રૂમની, મારે છે ને આ સત્સંગનું પેલું બોલવાનું છે, એના માટે મારે લખવાનું છે. પંખો ચાલુ કરો, લાઇટ જોઈએ, કોઈ મૌન, બધાનું મૌન, બિના આવ કોફી ઇન. આટલી વ્યવસ્થા, આટલી ચિત્તની એની એકાગ્રતા, આટલી સુવિધા મળે ત્યારે બે લાઇન લખે. જે આપણે સાંભળીએ કે ન સાંભળીએ, બેન તો ઝોકો ખાઈ લે એમાં કે હજી ક્યાં સત્સંગ શરૂ થયો છે.
તમે વિચાર કરો કે આટલી સ્પીચ લખવા વખતે બી તમારી કેટલી ચિત્તની નિર્મલતા એકાગ્રતા તો ખરી જ, તો શાસ્ત્ર વખતે તો કોઈની પણ હોય, હા, કારણ કે યુઆર આત્મસિદ્ધિ વખતે હોય, પણ પત્ર ઇઝ સચ અ કેઝ્યુઅલ થિંગ, એની અંદર જો કલાકો હું બોલી શકું, કલાકો હું બોલી શકું, એટલો માલ અંદર છે જેમાં તો મને લાગે મેં કઈ કાઢ્યું જ નથી. તો એ ભાઈ ખાલી આટલું બોલ્યા કે આ એવા જ્ઞાની છે કે જેના પત્રો એ જ એનું સાહિત્ય છે, અને છતાં વેરી રિચ સાહિત્ય છે. મને ફર્સ્ટ ટાઈમ, આપણે બોલીએ પત્રાંકા અને બધું, પણ મેં કોઈ દિવસ એને પત્ર રૂપે જોયો જ નથી, શાસ્ત્રની કલમ રૂપે જ મેં તો લીધેલા. તો પહેલી વખત એ જ્યારે ઇંગ્લિશમાં બોલ્યા કે હિઝ લેટર્સ હેવ બીકમ સ્ક્રિપ્ચર્સ, ત્યારે મને થયું ઓહો આ તો કેવો મહાપુરુષ, એ બોલે તે શાસ્ત્ર, એ લખે તે શાસ્ત્ર. તો જ્ઞાન બળ, ખૂબ ખૂબ શ્રવણ કરો તો બે ચીજ બનશે, કાં તો કંટાળો આવશે, મરવાની જ વાત કર્યા કરે છે આખો દિવસ, સવારથી મરવાની વાત ચાલે, અને હજી તો ચાર કડી મરવાની છે, ચાર કડી, ચારે ચાર, બહુ ફાસ્ટ લઈ લઈશ, કારણ કે આપણું બધું ફાસ્ટ. ખૂબ સાંભળો તો બે ચીજ થાય, શું થઈ શકે, એક તો કંટાળો, કંટાળા જેવું તો કંઈ લાગતું નથી, એસી છે, લાઇટ છે, થોડા ફાંફા મારીએ તો બી ટાઈમ પાસ થઈ જાય, એટલે કંટાળા જેવું તો કાંઈ છે નહીં. ના અવાજ થયો તેમાં ભાઈ આ બાજુ જોવા ગયા, કક્કો આવડતો નથી ઓડિયોનો, તો બી હા તો આમ આમ જાણે કે મદદ કરવા, પેલું ફાયર એન્જિન, પેલું શું ફાયર બમ્બોને શું કહેવાય, ફાયર બ્રિગેડ જવાની ના હોય, બેઠો છે ને 10 તારીખની જ્ઞાન રહીને બેઠો શાંતિથી, આમ સુંદર મનોહર મુદ્રા જોયા કર મારી. તો વાત એમ છે, ખૂબ સાંભળશો તો બે ચીજ બને, કંટાળો અથવા તો ઈચ્છા. આવી ધારા જોઈએ છે, આવી દશા જોઈએ. કંટાળાને દરવાજો બંધ કરી દો, હા તો બંધ. તો બહુ સાંભળવાથી હવે તમને ઈચ્છાઓ જાગશે. એકવાર ચખું જોયા આ શાંત સુધારસ, બહુ શ્રવણ કરવાથી મનોરથ, બહુ મનોરથ જાગશે ને તો એક વખત પ્રયત્ન કરવાનું મન થશે. પેલા ટ્રાય તો કરીએ એક વખત, બહુ પ્રયત્ન કરશો તો એકવાર સિદ્ધિ મળશે. સિદ્ધિ માટે બહુ સાંભળવાનું, કલાકો સાંભળવાનું. ચાલો પહેલી કડી ગયા સ્ટકની પહેલી કડી. સ્વજન જનો બહુધા હિતકામમ, સ્વજન જનો બહુધા હિતકામમ, પ્રીતિ રસૈરભિરા મરણ દશાવશ મુપગત વંતમ, મરણ દશાવશ મુપગત વંતમ, રક્ષતિ કોપિ નાસંતમ, શ્રીજીન ધર્મ શરણમ, શ્રીજીન
અનેક પ્રકારે હિતકારી અને પ્રીતિપાત્ર સજ્જનો જ્યારે મૃત્યુના મહાસાગરમાં ડૂબતા હોય છે ત્યારે કોઈ સ્વજન તેમને બચાવી શકતા નથી. માટે હે આત્મન, તું મહામંગળકારી જિન ધર્મનું શરણ સ્વીકારી લે અને અત્યંત નિર્મળ ચારિત્ર ધર્મનું સ્મરણ કર. તે ધર્મ જ તને ડૂબતા બચાવશે. સ્થૂળ દ્રષ્ટિ એમ લાગે કે આ રિપીટ થાય છે, બપોરના જે વાત હતી એ જ નહીં, આમાં કંઈક એડિશન થયું છે. સ્વજન મૃત્યુ સમયે સ્વજનની મદદની શક્યતા નથી. તારું અસહાયપણું છે મૃત્યુ વખતે, રોગ વખતે અને વૃદ્ધ અવસ્થા વખતે. પરંતુ તે વખતે સહાયરૂપ જીન ધર્મનું શરણ છે એ વાત શરૂ થાય છે. એટલે પરિચય શ્લોકો હતા તેમાં અસહાયપણું જ બતાવ્યું હતું. હવે આ ગેયાષ્ટકમાં એ જ વિષયની સામે તો આ નહીં તો શું ઓપ્શન છે, સાચું શરણ શું છે એ વાત બતાડી છે. અને કઈ રીતે છે એ ધીમે ધીમે સમજાવશે. શરણ કઈ રીતે છે, સ્વજન નથી બચાવી શકતા અને ગુરુ બચાવી શકે તે કઈ રીતે છે, બાહ્ય દ્રષ્ટિએ નહીં તારી ભાવ દશાની દ્રષ્ટિએ. તો બહુ સુંદર શરૂ વિષય શરૂ થાય છે શ્લોક 1, 2 અને 3ની અંદર. અસહાયપણું, અશરણપણું અને હવે ગેયાષ્ટકમાં અશરણપણું સંયોગની દ્રષ્ટિએ અને ભાવની દ્રષ્ટિએ જૈન ધર્મનું શરણ તને દેવગુરુ ધર્મનું શરણ મદદરૂપ છે એ વિષય શરૂ થાય છે. અનેક પ્રકારે હિતકારી અને પ્રીતિપાત્ર સજ્જનો જ્યારે મૃત્યુના મહાસાગરમાં ડૂબતા હોય છે ત્યારે કોઈ સ્વજન તેમને બચાવી શકતા નથી. માટે હે આત્મન, તું મંગલ મહામંગલકારી જીન ધર્મનું જ શરણ સ્વીકારી લે અને અત્યંત નિર્મલ ચારિત્ર ધર્મનું સ્મરણ કર. તે ધર્મ તને ડૂબતા બચાવશે. દેવગુરુ ધર્મનું શરણ અને એમાં દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનામાં ચારિત્ર સુધી. ખાલી હું માનું છું, કેટલાક લોકો કે ને હું સમજું છું કે આ ના કરવું જોઈએ ને કરે, હું માનું છું કે આ ખોટું છે ને કરે, એમ નહીં, ચારિત્ર સુધીના ધર્મ તારો રંગ પહોંચવો જોઈએ. એટલે બરાબર જે જાણે જે માને એમ જ વર્તે.
દર વખતે મને ખબર પડે છે શું સાચું શું છે ખોટું શું છે અને ખોટું કરું છું, તો એમ કહેવાય કે દર્શનની આરાધના થઈ રહી છે પણ ચારિત્રની આરાધના નથી. એટલે અહીંયા ચારિત્ર સુધીની વાત પહોંચાડી. ડૂબતા બચવું હોય તો ખાલી સમ્યક દર્શન તમને નહીં બચાવે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ઠેક કેટલી સુંદર વાત કરી છે. એ વિષય તો હું આજે ટચ નહીં કરું, પણ તું જ્યારે મૃત્યુના મહાસાગરમાં ડૂબતો હશે ત્યારે સ્વજન તને બચાવી શકતા નથી.